દર્શક મિત્રો, જેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. કચી ગામમાં એક દુકાનમાં અધિકારી બનીને આવેલ ગઠિયો 22,500 નો તોડ કરીને ફરાર થયો. વલસાડના ડિસ્પેન્સરી રોડ પર આવેલ વર્ધમાન એપાર્ટમેન્ટની 3 માળની બાલ્કની તૂટી પડી. મસાટ સ્થિત આકાશ એપાર્ટમેન્ટના ફ્લેટમાં ઇલેક્ટ્રિક ચાની કીટલી ચાલુ રહી જતા આગ લાગી. વાપી સર્કિટ હાઉસમાં નાણામંત્રીએ ધારાસભ્યો પદાધિકારીઓ સાથે બંધ બારણે યોજી બેઠક. હવે સમાચારો જોઈએ વિગતવાર. કચીગામ વિસ્તારમાં રેડીમેડ ફૂટવેરની દુકાનમાં ગેસ એજન્સીનો અધિકારી બનીને આવેલ ગઠિયો સિલિન્ડર ચેકિંગના નામે વેપારી પાસે પોતાનો રોફ બતાવી 22,500 રૂપિયા પડાવી ફરાર થઈ જતા આ મામલે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. સંઘ પ્રદેશ દમણના કચીગામ વિસ્તારમાં એક રેડીમેડ અને ફૂટવેરની દુકાનમાં ગેસ એજન્સીનો અધિકારી બનીને આવેલ ગઠિયો ગેસ સિલિન્ડરના ચેકિંગના નામે વેપારી પાસે 22,500 રૂપિયાનો તોડ કરીને રફુચક્કર થઈ ગયો હતો. મળતી માહિતી મુજબ કચીગામ 4 રસ્તા પાસે આવેલ મહાદેવ કોમ્પ્લેક્સમાં માજીસા રેડીમેડ એન્ડ ફૂટવેર નામની દુકાન ધરાવતા અશોક માલી નામના વેપારીની દુકાનમાં બપોરે 2 વાગ્યાની આસપાસ એક ગઠિયો ગેસ એજન્સીનો અધિકારી બનીને દુકાનમાં ઘૂસ્યો હતો અને દુકાનમાં પડેલા ગેસના સિલિન્ડરનું ચેકિંગ હાથ ધરીને દુકાનમાં હાજર અશોક માલીને તમે 5 કિલોવાળા ગેસના બાટલા કેમ વેચો છો એમ કહીને પોતે અધિકારી હોવાનો રોફ બતાવતા અશોક માલીએ ગઠિયા પાસે અધિકારી હોવાનો આઈડી કાર્ડ માંગતા ગઠિયાએ અશોકને 2-3 તમાચા આપી દીધા હતા. ઉપરથી ધરપકડ સહિત કાયદા કાનૂનની ધમકીઓ આપીને તોડપાણી માટે 50,000 રૂપિયાની માંગણી કરી હતી, પરંતુ દુકાનમાં તાત્કાલિક 50,000ની રોકડ હાજર ન હોય અશોકે પોતાના ખિસ્સામાં રહેલ 7,000 અને આસપાસના વેપારીઓ પાસેથી માંગેલ 15,500 રૂપિયા ભેગા કરીને 50,000ને બદલે 22,500માં મામલો પતાવ્યો હતો. આ સમય દરમિયાન ચાલાક ગઠિયો અશોક જ્યાં જ્યાં પૈસા માંગવા ગયો ત્યાં ત્યાં તેની સાથે ભેગો પણ ગયો હતો, જે બાદ ગઠિયો 22,500 રૂપિયા લઈને બાઇક પર ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ અશોકે અન્ય દુકાનદારો અને સગા સંબંધીઓને કરતા અંતે તેની સાથે છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું હતું, પરંતુ આ અરસામાં ગઠિયો તો વાપી તરફ પલાયન કરી ગયો હતો. બનાવની સમગ્ર હકીકત દુકાનમાં લાગેલ સીસીટીવી કેમેરામાં પણ કેદ થવા પામી હતી. અંતે છેતરાયેલા વેપારીએ અજાણ્યા ઠગ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી અને દુકાનના સીસીટીવી ફૂટેજના આધારે ઠગને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. એ ભાઈ આવ્યો મારા ઘરે, એટલે ગેંગસ્ટર બાટલા નાખ્યો, બાટલા બતાવેલા, બાટલા બતાવ્યા પછી અને મને કીધેલો કે આ તમે કેમ રીતે બેસો. પછી મારાકડે મારામારી કરેલી અને 4-5 થાપે મારેલી. પછી મારાકડે પૈસાની માંગ કરેલી અને 50-60 હજારની 50 માંગ કરેલી. મેં કીધું મારે એટલા નહીં મળે. પછી મારાકડે જબરદસ્તી અને મેં માંગ કરેલી અને પછી આજુબાજુના પૈસા લાવેલા 22,500 રૂપિયા મારા ઘરે લઈ ગયા. આજે 2 વાગે આશરે એક ભાઈ આવ્યો, આ ભાઈ અશોકભાઈ અહીંયા હતા. એને આવીને કીધો તમે 5 કિલોવાળા ગેસના બાટલા કેમ વેચો છો, અને આવીને વેચ્યા થપેડ મારી ને કે 50,000 રૂપિયા લાવ. તો આ ભાઈ પાસે 50,000 નહીં હતા, 7,000 અહીંયા હતા. 7,000 પાછળથી લાવ્યો અને બાજુમાંથી લાવ્યો કંઈ 10-11 હજાર. 22,500 આવીને એને વેચ્યા થપ્પડ મારીને આ ભાઈ લઈ ગયો અજાણ્યા ભાઈ આશરે 2 વાગે. મેં ગેસ ચેકિંગ વાળો છું ને મેં સાહેબ છું ને આવીને આ ભાઈને 2-4 થપ્પડ મારી દબાવ્યો. આ ભાઈ એકલો હતો આશરે 2 વાગે ને તો બી ગયો ને પછી ભાઈ બાજુમાં પૈસા ઓછી ના લેવા ગયો ત્યાં બી એ ભાઈ સાથે ગયો એને પાછળ ગયો તો બી પેલો ભાઈ સાથે ગયો એને. પોલીસ વાળા આવેલા હતા, મેડમ ને સાહેબ ને ચાલા સાહેબ ને આવેલા હતા. કમ બધું લઈ ગયા છે, આ કેમેરા ની રેકોર્ડિંગ વગેરે ટાઈમ ને બધું લખે. એકલો હતો એ ભાઈ, બાઇક પર આવેલો હતો, હિન્દી બોલતો હતો. આ બધા ને ગેસના બાટલા કેમ વેચો છો તમે? નહીં અત્યારે નહીં હતો, હા ખાલી આજે આવેલો. વલસાડના ડિસ્પેન્સરી રોડ ઉપર આવેલ વર્ધમાન એપાર્ટમેન્ટના 3જા માળે બાલ્કની ધરાશાયી થતા રહીશોમાં ભાગદોડ મચી હતી. જો કે સદનસીબે બાલ્કનીમાં કોઈ હાજર ન હોવાથી જાનહાની ટળી હતી. વલસાડ શહેરની આરએમ એન્ડ વીએમ સ્કૂલ સામે આવેલ વર્ધમાન એપાર્ટમેન્ટની બાલ્કની ધરાશાયી થઈ હતી. બાલ્કનીમાં મહિલાઓનો કપડાં ધોવાનો સમય હતો, જો કે કોઈ બાલ્કનીમાં ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ધડાકા સાથે બિલ્ડિંગ ધરાશાયી થતા આજુબાજુના એપાર્ટમેન્ટમાં રહીશોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. ઘટનાની જાણ આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકોને થતા તાત્કાલિક બિલ્ડિંગના કાટમાળ પાસે આવી કોઈ દબાયું છે કે નહીં તે અંગેની જાણ કરી હતી. વલસાડ શહેરના ડિસ્પેન્સરી રોડ ઉપર આવેલ વર્ધમાન એપાર્ટમેન્ટમાં આરએમ એન્ડ વીએમ દેસાઈ સ્કૂલ સાઇડના 3 રૂમોની બાલ્કની પત્તાની જેમ ધરાશાયી થઈ હતી. આજે અચાનક બિલ્ડિંગની બાલ્કની ધરાશાયી થતા જોરથી અવાજ આવતા
बिल्डिंग में रहता लोगों में दौड़धाम मची गई थी। घटना ने लईने वर्धमान एपार्टमेंट में रहता स्थानिक लोग एकबीजा की मदद करवा दौड़ी आया था। बिल्डिंग में रहता परिवार सभ्यों सही सलामत रहता स्थानिक लोग और परिवार सभ्यों हाशकारो अनुभव्य हो। घटना की जाण स्थानिक लोगए वलसाड़ नगरपालिका और फायर विभाग ने करी थी। नगरपालिका की टीमें तात्कालिक घटनास्थले पहुंची पालिकाए तेमनी कामगिरी हाथ धरी थी। पालिका ने टीमें बिल्डरे गैरकायदेसर बाल्कनी भाग बहार काढ़ो होवानो सामे आव्यो हतो। साथे बिल्डिंग मुख्य बीम साथ तार बांध्या वगर बाल्कनी गैरकायदेसर रीते बांधकाम कर्यु होवानो प्राथमिक तपास में सामे आव्यो छे। दादरा नगर हवेली मसाट गामना आकाश एपार्टमेंट फ्लेट में आग लागवानो बनाव बन्यो हतो। घर मालिके इलेक्ट्रिक चानी केटली चालू करी मूकी कोई कारणोसर निकली जता फ्लेट में आग लागी हती, जेने फायर की टीमें एक कलाकनी अंदर बुझावी लीधी हती। दादरा नगर हवेली मसाट गा आकाश एपार्टमेंट में चौथा माड़े घर मालिक भूलथी पलंग पर इलेक्ट्रिक चानी किटली चालू राखी कोई कामसर निकली गया था, जे बाद अचानक फ्लेट में आग लागी गई थी, जेथी बिल्डिंग में धुमाड़ा गोटे गोटा जोवा मळ्या हता, जेने पगले आजूबाजू लोगों में दौड़धाम मची गई थी। आगना कारण बारी में धुमाड़ा गोटे गोटा जोवा मळता स्थानिकोए तात्कालिक फायर विभाग ने जाण करी हती, जेथी फायर की टीम घटना स्थल पर पहुंची ने एक कलाक ने भारे जहमत बाद आग ऊपर काबू मेळवी लीधो हतो। ओए पावर तो कौन से बंद करो। ओए बंद करा के नहीं मत अंकल। अरे आज मैं अकेला था तू पारडी विधानसभा धारासभ्य और नाणा प्रधाने गांधीनगर में विविध विकासना कामों ने लई बैठक योजी हती। तो बीजी तरफ वापी में सर्किट हाउस खाते जिलाना बाकीना धारासभ्यों अन्य पदाधिकारी साथे बंद बारणे बैठक करी चाय भजियाना नास्ता साथे अंगत चर्चा करी हती। वलसाड जिल्लाना पारडी विधानसभाना धारासभ्य अने राज्यना नाणा ऊर्जा अने पेट्रोकेमिकल्स प्रधान कनुभाई देसाईए गांधीनगरमां विविध विकासना कामोने लई ताकीदना सूचनो करती बैठक योजी हती। तो वापी में सर्किट हाउस खाते जिल्लाना बाकी धारासभ्यों अन्य पदाधिकारीओ साथे बंद बारणे बैठक करी चाय भजियाना नास्ता साथे अंगत चर्चा करी हती। वापी में गुरुवारे सांजे 5 થી 6:30 વાગ્યા दरमियान वलसाड जिल्लाना धारासभ्य भरतभाई पटेल, धरमपुरना धारासभ्य अरविंदभाई पटेल, कपराणाना धारासभ्य जीतू चौधरी, उमरगामना धारासभ्य रमणलाल पाटकर, जिल्ला पंचायतना प्रमुख कलकाबेन शाह, भाजप जिल्ला प्रमुख हेमंत कंसारा, महामंत्री शिल्पेश देसाई तेमज बांधकाम समितिना मुकेश पटेल सहितना आगेवानोए बंद बारणे विशेष चर्चा करी हती। चाय अने भजियाना नास्ता साथे बंद बारणे थयेल चर्चा अंगे दरेक बहार निकळीने कंई पण कहेवानुं टाळ्युं हतुं, परंतु आ गुप्त बैठक दरमियान जिल्लाना केटलाक नामचीन बिल्डरो कॉन्ट्रेक्टरोना आटा फेरा वधता एवुं अनुमान लगाववामां आवी रह्युं छे के बांधकामने लईने कोई नवा नियमो अंगे के एकाद मोटा नेतानी लगड़ी समान जमीन पर तेमज जिल्ला में चाली रहेला विकासना कामों में क्यांक ने क्यांक नानो मोटो गरास लूटातो होय तमाम हड़ीमड़ी ने समूह सुधरू पाड़े एवी चर्चा थई हशे। जो कि खरेखर कया महत्वना मुद्दे गुप्त बैठक करवी पड़ी अने ते पण वापीना सर्किट हाउस में ते प्रश्न अकड़ होय जिल्लाना अन्य राजकीय आगेवानों में पण आ अंगत चाय पे चर्चाए चर्चानुं जोर पकड़्युं छे। वलसाड़ बालाजी वेफर्स कंपनी सामे एक ज परिवार ने बे टू व्हीलर्स गाड़ियों ने ट्रके अड़फेटे लेता अकस्मात सर्जायो हतो। जो कि सदनसीबे आ बनाव में चार परिवार सभ्यों नानी मोटी इजाओ साथे बचाव थयो हतो। वलसाड तालुकाना डुंगरी नजीक शंकर तड़ाव गामे आवेल बालाजी वेफर्स कंपनी पासेथी अमदावाद जन्म शताब्दी महोत्सव खाते जवा बस रवाना थई हती। आ कार्यक्रम में जवा माटे तिघरा गामना पटेल परिवारना चार सभ्यों पण बस में पोतानी टिकीट बुक करावी हती। स्वामीनारायणना प्रमुख महाराजनी जन्म शताब्दी महोत्सव में जवा माटे परिवारना सभ्यों एक्टिवा अने पल्सर गाड़ी उपर बालाजी कंपनी पासे पहुंची रह्या हता। बन्ने गाड़ी उपर सवार परिवारना चार सभ्यों डुंगरीना शुगर एंड स्पाइस होटल पासेना सूरत तरफ जता हाईवे परथी परिवारना चार सभ्यों बालाजी कंपनी पासे जवा नेशनल हाईवे क्रॉस करी रह्या हता, जे दरमियान मुंबई तरफथी आवती ट्रकना चालके एक ज परिवारनी बन्ने गाड़ीओने धड़ाकाभेर अड़फेटे लीधा हता। आ अकस्मातमां बन्ने गाड़ीओना कच्चरघाण निकळी गया हता, परंतु सदनसीबे चारेयनो आबाद बचाव थयो हतो। तिघरा तड़ाव फळिया खाते रहता परिवारना चार सभ्यों पैकी एक्टिवा उपर मयूर नरेशभाई पटेल अने तेमनी बहन दमयंतीबेन मनोजभाई पटेल, जयरे पल्सर बाइक उपर सवार परिमल मुकेशभाई पटेल अने तेमना माता रीताबेन मुकेशभाई पटेल हाईवे क्रॉस करी रह्या हता, जे दरमियान मुंबई तरफथी आवती टाटा कंपनीनी ट्रक नंबर GJ01 BV3131ना चालके
पहला एक्टिवा नंबर GJ15DM 4239 ने अड़फेटे लीधी थी, जेमा सवार भाई बहन रोड की साइड फेंकाई जता सामान्य इजाओ पहुंची थी। त्यारबाद पाछळ आवती पल्सर बाइक नंबर GJ15DM 4209 नो चालक गाड़ी पर काबू मेळवे ते पहला ज ट्रक चालके बाइक ने पण अड़फेटे लीधी थी। बाइक ट्रक नीचे फसाई जता ट्रकनो चालक घटना स्थले ट्रक छोड़ी भागी छूट्यो हतो। त्यारे बाइक चालक अने तेमनी माता साइडे फेंकाई जता बाइक चालक ने पगना भागे इजाओ पहुंची थी। स्थानिकों द्वारा घायल परिवार सभ्यों ने 108 एम्बुलेंस और प्राइवेट वाहन मार्फते वलसाड़ी कस्तूरबा हॉस्पिटल में खसेड़ाया था। आ अकस्मात में सदनसीबे कोई जानहानि थी नती। परिवार सभ्यों भगवान आभार व्यक्त करो। अकस्मात ने पगले नेशनल हाईवे पर ट्राफिक जामना दृश्य सर्जाता डूंगरी पुलिस घटना स्थले पहुंची तात्कालिक ट्राफिक हड़वो करने कामगिरी हाथ धरी थी। પારડીના ગોયમા ગામે આંબા કલમ તોડી નાખવાના મામલે 58 વર્ષીય આધેડને તેના સાડાએ માર મારી લોહી લુહાણ કરી મુકતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। હાલ પોલીસે માર મારનાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। ગોયમા ગામે આંબા કલમની દાઢી તોડી નાખવાના મામલે બે પક્ષો વચ્ચે બોલાચાલી થયા બાદ એક આધેડને તેના સાડાએ લાકડાના ફટકા મારી લોહી લુહાણ કરી મુકતા હોસ્પિટલ ખસેડવાની નોબત આવી હતી। હોસ્પિટલમાં દાખલ આધેડે માર મારનાર સાડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। પારડી તાલુકાના ગોયમા ગામે ગૌમુખી ફળિયા ખાતે રહેતા અને એસટી વિભાગમાંથી નિવૃત્તિ થઈ નિવૃત્તિ જીવન જીવતા ઈશ્વરભાઈ કીકુભાઈ કોળી પટેલ ઉંમર વર્ષ 58ને ગત રોજ તેમના ફળિયામાં રહેતા અને સગામાં થતો સાડો અમરતભાઈ પટેલે તેમના ઘર આગળ કૂવા પાસે બોલાવ્યા હતા અને અમારી કલમની દાડીઓ કેમ ભાંગી નાખી છે તેવું કહ્યું હતું, જેની સામે ઈશ્વરભાઈએ મેં જાણી જોઈને દાડો ભાંગેલ નથી તેવું કહેતા અમરતભાઈએ ઉશ્કેરાઈ જઈને ગાડો આપી ઢીકા મૂકીનો માર માર્યો હતો। તેમજ લાકડાના ફટકા માથાના ભાગે મારી ઈશ્વરભાઈને માર માર્યો હતો। ઈશ્વરભાઈ ઈજાગ્રસ્ત બનતા લોહીલુહાણ હાલતમાં તેમને ખાનગી વાહન મારફતે પારડી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે। હાલ પોલીસે ફરિયાદના આધારે માર મારનાર અમરતભાઈને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે। વલસાડ અતુલના ફર્સ્ટ ગેટ પાસે બાબા એપાર્ટમેન્ટના પહેલા માળે એક ફ્લેટને 4 જેટલા તસ્કરોએ ટાર્ગેટ બનાવ્યો હતો, પરંતુ સ્થાનિક લોકોની જાગૃતતાને લઈ 3 ચોર ભાગી ગયા હતા, જ્યારે એકને દબોચી લીધો હતો। શિયાળાની શરૂઆત થતાની સાથે જ તસ્કરો રીઢા બનતા હોય છે। વલસાડ તાલુકાના અતુલ ફર્સ્ટ ગેટ પાસે બાબા એપાર્ટમેન્ટના પહેલા માળે એક ફ્લેટને 4 જેટલા તસ્કરોએ ટાર્ગેટ કર્યો હતો। અચાનક સ્થાનિક લોકો અને ફ્લેટ માલિક ફ્લેટ ઉપર આવી પહોંચ્યા હતા। ફ્લેટ માલિકને જોઈ તસ્કરોએ ફ્લેટ માલિકને બંધક બનાવવાનો પ્રયાસ કર્યો હતો। ફ્લેટ માલિકે બૂમાબૂમ કરતા સ્થાનિક લોકો મદદે દોડી આવવાની બીકે તસ્કરો ભાગી છૂટ્યા હતા, જે પૈકી એક તસ્કરને સ્થાનિક લોકોએ દબોચી કાઢ્યો હતો અને ઘટના અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં સ્થાનિક લોકોએ બનાવની જાણ કરી હતી। વલસાડ રૂરલ પોલીસની ટીમને પોલીસ કંટ્રોલ રૂમમાંથી જાણ કરાતા પોલીસની ટીમે તાત્કાલિક અતુલ ફર્સ્ટ ગેટ પહોંચી તસ્કરોનો કબજો મેળવી આગળની વધુ તપાસ હાથ ધરી છે। જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર। કચીગામમાં એક દુકાનમાં અધિકારી બનીને આવેલ ગઠિયો 22,500નો તોડ કરીને ફરાર થયો। વલસાડના ડિસ્પેન્સરી રોડ પર આવેલ વર્ધમાન એપાર્ટમેન્ટની 3 માળની બાલ્કની તૂટી પડી। મસાટ સ્થિત આકાશ એપાર્ટમેન્ટના ફ્લેટમાં ઇલેક્ટ્રિક ચાની કીટલી ચાલુ રહી જતા આગ લાગી। બાપી સર્કિટ હાઉસમાં નાણામંત્રીએ ધારાસભ્યો પદાધિકારીઓ સાથે બંધ બારણે યોજી બેઠક। સમાચારોમાં આજે બસ આટલું જ। વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।